વસ્તુ એટલે કે આ પ્રકારની સેન્સ લેવાની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે. હું જાતે મહીસાગર જિલ્લાનો પ્રભારી હોવાના કારણે ત્યાં જઈ રહ્યો છું. નિરીક્ષકો અહીં આવ્યા છે, નિરીક્ષકશ્રીઓ જે આવ્યા છે એ તમામ મારા જૂના મિત્રો છે, અને પાર્ટીના ફોર્મેલિટીમાં પાર્ટીના પદ્ધતિમાં માંજલપુર વિધાનસભામાંનો હું કાર્યકર્તા હોવાના કારણે મને પણ કહેવામાં આવ્યું છે કે તમે આવજો અને સેન્સ આપજો. એ સંદર્ભમાં હું આવ્યો છું, હું ટિકિટ માગવા નથી આવ્યો. એટલે માંજલપુર વિધાનસભામાં રહો છો અને ત્યાંના કાર્યકર્તા છો, એટલે દાવેદારી ત્યાંથી? ના ના ના, હું દાવેદારી કરવા આવ્યો જ નથી, અને દાવેદારી કરવા માટે નથી બોલાવ્યા, સેન્સ આપવા માટે બોલાવ્યા, અને હું સેન્સ આપવા આવ્યો છું. તમારું નામ પણ ચાલી રહ્યું છે ઘણા સમયથી કે માંજલપુર પરથી બાળુભાઈ શુક્લા ઉમેદવાર હોઈ શકે છે. એટલે પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા ઉમેદવાર થાય તો એ વડોદરા શહેરની કોઈ પણ સીટ પરથી કોઈ પણ ઉમેદવાર થાય, એવા પણ કોઈ હોય કે જે ભાજપના છે જ નહીં એ પણ આવે તો એ ઓછામાં ઓછા 50-60 હજારના વોટના માર્જિનથી જીતવાના છે. પરંપરાગત રીતે 1995થી ભારતીય જનતા પાર્ટી, એટલે આમ તો 90થી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો થમ્પિંગ મેજોરિટીથી જીતી રહ્યા છે, અને આ વખતે પાટીલ સાહેબે જે યોજના બનાવી છે, સંગઠનને જે પ્રમાણે એક્ટિવ કરેલું છે અને જે યોજના બનાવી છે, તેના થકી ફક્ત વડોદરા શહેરની ગુજરાતની તમામ સીટો અમે 50,000 વોટના આગળથી જીતવાના છે. સાહેબ, પણ એક ઇન્ડિવિજ્યુઅલ તમારા લગતા ક્વેશ્ચન પૂછીએ, તો કાર્યકર્તા હોવાના નાતે દરેકને ચૂંટી લેવાની ઈચ્છા હોય છે, તો બાળુભાઈની ઈચ્છા તો હશે? મારે કોઈ ઈચ્છા નથી, પણ એવું છે કે જ્યારે મારા માટે સૌભાગ્યની વાત એવી છે કે મારી લોકસભાની સીટ પરથી દેશના વડાપ્રધાન ગુજરાતના પનોતરા પુત્ર માનીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ચૂંટણી લડ્યા પછી, આપ તો બધા મારા વડીલ મિત્રો છે, કોઈ પણ સમજી શકે છે કે રાજકારણમાં દેશના વડાપ્રધાન શ્રી માટે સીટ છોડ્યા પછી રાજકારણમાં કોઈ ઈચ્છા બાકી રહેતી જ નથી, અને મને તો આમે પહેલાંથી કોઈ ઈચ્છા નથી. પાર્ટી જે કામ કે તે કરતા રહ્યા છે અને કરતા રહીશું, જનસંઘના વખતથી આ જ કામ કરીએ છીએ. તમે મારો મુદ્દો સમજ્યા નહીં. દાવેદારી આજે જેમ મીડિયામાં આવે છે કે 1500 લોકોએ દાવેદારી કરી છે, 1500માં હું નથી દાવેદાર, હું નથી, મેં માગણી કરવા આવ્યો નથી, હું ફક્ત મળવા આવ્યો છું, પાર્ટીના પ્રમુખ કાર્યકર્તાઓને નેતાઓને મળવા આવ્યો છું, દાવેદાર હું નથી. પાર્ટી જેને ટિકિટ આપશે એને તમામ કાર્યકર્તાઓ જીતાડવાના છે. ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ કાસ્ટ એ મહત્વની નથી. કોંગ્રેસે વર્ષો સુધી જાતિનું સમીકરણ કરીને લોકોને ગુમરાહ કરેલા છે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે યોગદાન છે રાજકારણમાં, એ કાસ્ટિઝમથી ઉપરનું રાજકારણ છે, અને એમાં કોઈ મહારાષ્ટ્રીયન છે કે સિંધી છે કે ગુજરાતી છે કે વૈષ્ણવ છે કે હિન્દી ભાષી છે, આવો કોઈ વિષય ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનો છે જ નહીં.